પાછો નવો પાક વાવ્યો? હા, જો ને, એકની એક જમીન પર એકનો એક પાક લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટી અને પાણીની જરૂરિયાત પણ વધી. વાત તો સાચી છે, આપણે પાણી બચાવવું જ જોઈએ. હા, એટલે જ તો વિચારીને આ પાક ફેરબદલી કરી છે. એનો શું ફાયદો? પાક ફેરબદલી કરવાથી જમીન સુધરે છે, પાણીની બચત થાય છે અને આવક પણ વધે છે. આ તો સોનામાં સુગંધ ભળી. આવો આપણે પાક ફેરબદલી કરીએ અને ભૂગર્ભ જળ બચાવીએ. અટલ ભૂજળ યોજના. फलाहार से व्रत सफल हो. पांच तारा. ओ, हार्ड वर्क करे छे, मारी जेम स्मार्ट वर्क कर. केम? लॉटरी लागी छे? लॉटरी ज समझ. शेयर मार्केट नी एक मस्त स्कीम मा रोकाण करी रह्यो छु. गारंटीड हायर रिटर्न्स आवशे. તમારા ગેરંટીડ હાઈ રિટર્ન્સ કોઈ કારણ અર્જુન નથી જે જરૂર આવશે. એટલે પપ્પા, શેર માર્કેટમાં જોખમ હોય છે, કોઈ પણ ગેરંટીડ હાઈ રિટર્ન્સ નો વાયદો ન કરી શકે. આ ગેરકાનૂની છે. અચ્છા. હા. અરે રામદયાલ, તારી ઉપજ નું શું થયું? અરે અડધા પડધા ભાવ મળી રહ્યા હતા એટલે નહીં વેચી. અને તારી ઉપજ? મારી ઉપજ? આ રહી, મારા મોબાઈલમાં એકદમ સુરક્ષિત. અરે આ તો કોઈ રસીદ લાગે છે. કોઈ રસીદ નહીં, ડિજિટલ રસીદ છે જે WDRA દ્વારા રજિસ્ટર વેરહાઉસમાં ઉપજ રાખવાથી મળે છે. WDRA? WDRA ભારત સરકારની એક સંસ્થા છે જે સારા અને સુવ્યવસ્થિત વેરહાઉસોને રજિસ્ટર કરે છે. એમ? હવે તને આ રસીદની કમાલ બતાવું છું, ચાલ આવ. જોયું, આ રસીદ પર બેંકમાંથી લોન મળી ગઈ. આ તો કમાલ થઈ ગઈ. કમાલ તો હજી બીજી પણ છે ભાઈ. જુઓ, જ્યારે અને જ્યાં ઉપજના સારા ભાવ મળશે, ઉપજ વેચી દઈશ અને પછી બેંકની બધી લોન પણ ચૂકવી દઈશ. અરે વાહ. મુન્ની. પપ્પા, તમે મારી નવી બેગ લાવ્યા? હા, આ રહી તારી નવી બેગ. અને તારા માટે લટકણિયા. WDRA નો પ્રયાસ, ખેડૂતોનો આર્થિક વિકાસ. બહુ હાર્ડ વર્ક કરે છે, મારી જેમ સ્માર્ટ વર્ક કર. કેમ? લોટરી લાગી છે? લોટરી જ સમજ. શેર માર્કેટની એક મસ્ત સ્કીમમાં રોકાણ કરી રહ્યો છું. ગેરંટીડ હાઈ રિટર્ન્સ આવશે. તમારા ગેરંટીડ હાઈ રિટર્ન્સ કોઈ કારણ અર્જુન નથી જે જરૂર આવશે. એટલે પપ્પા, શેર માર્કેટમાં જોખમ હોય છે, કોઈ પણ ગેરંટીડ હાઈ રિટર્ન્સ નો વાયદો ન કરી શકે. આ ગેરકાનૂની છે. અચ્છા. હા. સોચ કર, સમજ કર, ઇન્વેસ્ટ કર. નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ વ્યાસ આપની સાથે અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપતો અધિનિયમ હવે કાયદો બન્યો. નારી શક્તિ વંદન અધિનિયમને રાષ્ટ્રપતિની મંજૂરી. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન. ગુજરાતના બે યુવાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત. 60,000 પરિવારોને એકત્રિત કરાયેલ જૂના કપડાં વિતરિત કરવા બદલ અમદાવાદના સોનલ પટેલ સન્માનિત. તો સ્લમ એરિયામાં વડીલોને શિક્ષણ સેવા આપનાર શાલિન પાટડિયાને પણ પુરસ્કાર. ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈ પાકની ટેકાના ભાવે ખરીદી 1 નવેમ્બરથી થશે શરૂ. 15 જાન્યુઆરી સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ઈચ્છુક ખેડૂતોએ 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવી આવશ્યક. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્માર્ટ સિટી અમદાવાદને કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ. સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવ નવીનીકરણ કાર્યોના કરશે શ્રી ગણેશ. તો નીપર સંસ્થાના નવા ભવનનું પણ કરશે લોકાર્પણ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વર્લ્ડ કપની રમાનાર મેચો શાંતિપૂર્વક માહોલમાં પ્રેક્ષકો માણી શકે તે માટે શહેર પોલીસ સંપૂર્ણ સતર્ક. ઓપનિંગ સેરેમનીમાં મળેલ આતંકી હુમલાની ધમકી સામે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની યુપીએસસીના સભ્ય તરીકે વરણી, કહ્યું રાષ્ટ્ર વિકાસમાં સમર્પણ અને સેવા સાથે યોગદાન આપવા તત્પર. ગાંધી જયંતિના ઉપલક્ષ્યમાં રાજ્યમાં ખાદીના ઉત્પાદનની કિંમત ઉપર 20% અપાશે સહાય. ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓ પર 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી મળશે લાભ. ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનની થીમને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન. બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બર્નવાલે ધ્વજા ચડાવી મેળાની કરાવી પૂર્ણાહુતિ. 7 દિવસમાં 45 લાખથી વધુ શ્રદ્ધાળુએ કર્યા દર્શન, તો બહુચરાજી મંદિરમાં પણ છલકાયો શ્રદ્ધાનો સાગર. પાકિસ્તાનમાં 2 સ્થળોએ 3 આત્મઘાતી હુમલા. બલુચિસ્તાન હુમલામાં 52 લોકોના મોત, 100થી વધુ ઘાયલ. ઈદે મિલાદ ઉન નબીના જુલુસમાં એકત્ર થયેલ લોકોને બનાવાયા નિશાન, તો ખેબર પખ્તુનખ્વાનમાં બ્લાસ્ટને કારણે મસ્જિદની છત ધરાશાહી. કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા. ચીનમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સના 6ઠા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. એથ્લેટ તાન્યા ચૌધરીએ હેમર થ્રોમાં 60.50 મીટર થ્રો કરી ફાઇનલ માટે કર્યું ક્વોલિફાય. તો મહિલા હોકી ટીમે મલેશિયાને 6 જીતથી આપી મહાત. 8 ગોલ્ડ 12 સિલ્વર 12 બ્રોન્ઝ સાથે ભારત. સમાચાર જોઈએ વિગતવાર. થોડા દિવસ પહેલા જ સંસદનું વિશેષ સત્ર યોજાયું હતું. તે દરમિયાન રાજ્યસભા અને લોકસભા બંને ગૃહમાં નારી શક્તિ વંદન અધિનિયમ બહુમતીથી પાસ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત વિધેયક નારી શક્તિ વંદન અધિનિયમને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે આ વિધેયકે કાયદાનું સ્વરૂપ લઈ લીધું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ હવે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત મળશે. ઉલ્લેખનીય છે કે સંસદમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે આ વિધેયક રજૂ કર્યું હતું. જો કે હવે આ વિધેયક કાયદો બની ગયો હોવાથી લોકસભામાં 1/3 એટલે કે 181 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. આ અનામત 15 વર્ષ માટે અમલમાં રહેશે. ત્યારબાદ તેને વધારે આગળ વધારવા માટે ફરી સંસદમાંથી મંજૂરી લેવી પડશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર 2021-22 એનાયત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ NSS હેઠળ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ NSS કાર્યકર્તાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. ગૌરવની વાત એ છે કે આ પુરસ્કાર મેળવનારા 2 NSS કાર્યકર્તા સોનલ ચમનભાઈ પટેલ અને શાલિન મનીષકુમાર પાટડિયા ગુજરાતના હતા. આ બંને કાર્યકર્તા HK આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી છે. NSS પ્રોગ્રામ ઓફિસર મોહનભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આ બંને કાર્યકર્તાઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. સોનલ પટેલે 2 દિવ્યાંગ પરીક્ષાર્થીઓને સાર્વજનિક પરીક્ષામાં લખવામાં મદદ કરી હતી. ઉપરાંત તેમણે જૂના કપડાં એકત્રિત કરી 60,000 પરિવાર સુધી તેને પહોંચાડ્યા હતા. ઉપરાંત વડોદરામાં 275 ખાદ્ય પેકેટનું પણ વિતરણ કર્યું હતું, જ્યારે શાલિન પાટડિયાએ સ્લમ વિસ્તારમાં વડીલોને શિક્ષણમાં સહાય કરી હતી. ઉપરાંત તેમણે સ્વાઇન ફ્લુ, કેન્સર, થેલેસેમિયા અંગે લોકોને જાગૃત કર્યા હતા. સ્માર્ટ સિટી અમદાવાદને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોના શ્રીગણેશ કરશે. આ ઉપરાંત અમદાવાદના જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યો અને ત્રાગડ ગામના નવનિર્મિત તળાવનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ સાથે અમિત શાહના હસ્તે ગાંધીનગરના નીપર એરપોર્ટ સ્ટેશન પાસે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરાશે. આમ લગભગ 1500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરાવશે. રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉં, મગફળી અને અન્ય જણસીની ટેકાના ભાવે ખરીદી કરે છે. હવે રાજ્ય સરકાર વર્ષ 2023-24માં આગામી 1 નવેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન મિલેટ એટલે કે જાડા ધાન્ય, જેમાં જુવાર, બાજરી, રાગી, મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.
ખેડૂતોએ પોતાના પાક ટેકાના ભાવે વેચાણ કરતા સમયે ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ રાખવું ફરજિયાત છે. ખેડૂત ખાતેદારની બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરીને ખરીદી કરવામાં આવશે. જીપીએસસીના પૂર્વ ચેરમેન ડોક્ટર દિનેશ દાસાની યુપીએસસીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે આ નિમણૂક બદલ રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરતા લખ્યું હતું કે રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે, તે જણાવતા મને ગર્વ થાય છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. તેમણે કહ્યું કે પોલીસે ત્વરિત એક્શનની કાર્યવાહી કરી છે અને ઘટના સ્થળે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરાના ફૂટેજનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જેનાથી હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે. બે ત્રણ જગ્યાઓ જે બનાવ બન્યા છે એમાં ત્વરિત કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવી છે અને દરેક જગ્યાએ અત્યારે પોલીસની બંદોબસ્ત ચાલુ છે અને જે લોકોએ પણ શાંતિ જાળવવા માટે જે કંઈ કર્યું છે એ લોકોને ઓળખવા માટેની તમામ પ્રક્રિયાઓ, બોડી વોર્ન કેમેરાઝના જે ફીડ્સ છે, સીસીટીવી કેમેરાઝના ફીડ્સ છે, વિડીયોગ્રાફર્સના ફીડ્સ છે, એના ઉપરથી જે અસામાજિક તત્વો છે એ તમામને ઓળખાણ કરી અને એના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુ છે અને દરેક જગ્યા અત્યારે શાંતિ છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓ ચાપતો બંદોબસ્ત પણ દરેક જગ્યાએ ચાલુ છે. કે આ પ્રકારનું જે કંઈ બનાવો છે એ એકદમ અનએક્સેપ્ટેબલ છે અને કડકમાં કડક કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. હવે આ સમય અપીલનો નથી, હવે આ સમય એક્શનનું છે અને પોલીસ તરફથી કડક એક્શન ચોક્કસ લેવામાં આવશે. અમદાવાદમાં 4 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની અને ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ રમાશે, જેની ઉપર આતંકી હુમલો કરવામાં આવશે તેવો એક ઓડિયો જાહેર કર્યો હતો, જે વોટ્સએપ સાથે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેની ગંભીરતાની નોંધ લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે અને કાયદેસરની તપાસ શરૂ કરી છે. एक प्री रिकॉर्डेड वॉइस मैसेज है जो अहमदाबाद के बहुत सारे नागरिकों के मोबाइल पर फ्लैश हुआ था और उस मैसेज के अंदर जो एक हमारे देश से आतंकवादी जाहिर किया गया है गुरपंत सिंह पन्नू, उसके वॉइस के अंदर एक मैसेज है जिसके अंदर जो वर्ल्ड कप का इनॉग्रेशन है 5 अक्टूबर को अहमदाबाद शहर के नरेंद्र मोदी स्टेडियम में, उसके अंदर वो लोग डिस्टर्बेंसेस लाएंगे और जो उनका एक साथीदार है निजर करके उसका भी ये मरने का बदला लेंगे. इस प्रकार का एक पूरा एक मैसेज इन लोगों ने बना के यहाँ के नागरिकों पर भेजा गया है, जिसके आधार पर हम लोगों ने साइबर क्राइम में ये फरियाद दाखिल की है और इसमें हम लोगों ने सेक्शन 121A, 153K, 153K, 505, 120B जो ITA एक्ट है उसकी 66F और अनलॉफुल एक्टिविटीज प्रिवेंशन एक्ट का ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી ડેમ અને ઓરસંગ નદીમાં પૂર આવવાના કારણે અસરગ્રસ્ત ગામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાહત સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જિલ્લાના 31 ગામો તેમજ નર્મદા જિલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવૃત્તિઓને લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુનઃ કાર્યાન્વિત થઈ શકે તે માટે લારી, રેકડી, નાની કેબિન દુકાનધારકોને 5,000 રૂપિયા સુધીની ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહીં, માસિક રૂપિયા 5 લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી, મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા 85,000 રૂપિયા જેટલી લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યના ખેડૂતો માટે સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. હવે ખેડૂતો માટે સોલાર પાવર કિટની ખરીદીમાં સહાય આપતી યોજનાના બજેટમાં સરકારે 2.5 ગણો વધારો કર્યો છે. આ માટે ચાલુ વર્ષે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનાના બજેટમાં 2.5 ગણો વધારો કરવામાં આવ્યો છે, એટલે ગયા વર્ષની સરખામણીએ 13,000 ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33,000 ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા 15,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતાદીઠ સહાય આપવામાં આવશે. સોલર ઝટકા ફેન્સિંગ યોજના અને આ યોજનામાં પણ રૂપિયા 50 કરોડની રકમની માતબર જોગવાઈ કરી છે. ગયા વર્ષે આ સોલર ઝટકા ફેન્સિંગ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને 13,000 જેટલા ખેડૂતોને તેનો લાભ મળે તેવું આયોજન હતું, પણ ચાલુ વર્ષે સરકારે તેમાં 2.5 ગણો વધારો કરી અને 33,000 જેટલા ખેડૂતોને આ યોજનાથી લાભ મળે એવી યોજના બનાવી છે. આ સોલર ફેન્સિંગ ઝટકા યોજનામાં જોગવાઈ એવી છે કે કોઈપણ ખેડૂત આ માટે અરજી કરે તો તેને ખર્ચના 50% રકમ અથવા તો 15,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ આ યોજનાના કામ માટે સહાય તરીકે રાજ્ય સરકાર આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા મંડળી કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલી વસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર 20% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓને આ સહાય 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2023ના સમયગાળા માટે આપવામાં આવશે. ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની વિશેષ પહેલ ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનની થીમને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં લોકોને ખાદીની ખરીદી માટે પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનને પ્રોત્સાહન મળશે. ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈ ભક્તોનો મહેરામણ મા અંબેના દર્શન કરવા, માનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે માના દ્વારે ઉમટી પડ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર પણ માના આશીર્વાદ લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બનનવાલની અધ્યક્ષતામાં મંદિર પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું. સતત 7 દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરાઈ હતી. મા અંબાને પૂનમના પવિત્ર દિવસે ધ્વજારોહણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29 સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આનંદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતા શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. ભાદરવા માસ પછી આસો માસ આવે છે. નવરાત્રિમાં મા જગદંબા પોતાના ઘરે આંગળે પધાર્યાનું નિમંત્રણ પાઠવવા લોકો અહીંયા ચારતા દર્શનાર્થે આવે છે. પહેલાંના સમયમાં તો વાહનો હતા ને, લોકો ગાડામાં મા જગદંબાને નવરાત્રિનું નિમંત્રણ આપવા આવતા. એ પરંપરા અંબાજી મંદિરમાં આજ દિવસ સુધી અવિરતપણે ચાલુ રહી છે. પ્રથમ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે ને અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 40-45 લાખ શ્રદ્ધાળુઓ મા અંબાના પગ પકડ્યા છે. ત્યારે ચોક્કસપણે બતાવીશ કે આજે છેલ્લો દિવસે પણ મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં ઉમટ્યા છે. અંબાજીનો મંદિરનો ચાચર ચોક છે એ માનવ મહેરામણથી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે ધજાઓ લઈ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને અંબાજીની વાત કરીએ તો જે યાત્રિકો આવતા હોય છે આ યાત્રિકો રહે છે, આની સાથે જે પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે અને પોલીસ બંદોબસ્ત છે તેની સાથે જે ગરબે રમી અને ભક્તોને પણ મોજ કરાવે છે અને સાથે જે પગપાળા જે યાત્રિકો આવે છે તો મોટી સંખ્યામાં ભક્તો જે છે માતાજીને નિમંત્રણ આપવા નવરાત્રિ દરમિયાન એ અંબાજી ખાતે ધજા પતાકા લઈને અંબાજી ખાતે આવતા હોય છે તેવી પણ એક માન્યતા પ્રવર્તે છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી. અંબાજી બાદ મહેસાણામાં આવેલ શક્તિપીઠ બહુચરાજીમાં પણ ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે.
અહીં પરંપરાગત રીતે માતાજીની શાહી સવારી નિજ મંદિરેથી નગર ચર્ચા માટે શાહી સવારી નીકળે છે, જેને પોલીસ દ્વારા ખાસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ભાદરવી પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ દિવસે 70,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. અત્યાર સુધીમાં આશરે 60-70 હજાર શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે અને સાંજે આજરોજ સાંજના જે 9 કલાકે માતાજીની પાલખી નીકળે છે ત્યાં સુધીમાં લગભગ 125,000થી 150,000 શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેશે. માતાજીની પાલખી જ્યારે નીકળે છે ત્યારે પોલીસ તંત્ર તરફથી ગાર્ડ ઓફ ઓનરનું માન પણ મા બહુચરને આપવામાં આવે છે. ભક્તો માટે અમે સ્ત્રી અને પુરુષની વ્યવસ્થિત લાઈનો, પોલીસ તંત્રના જવાનોનો GRD અને એ ઉપરાંત અમારા સિક્યુરિટી તંત્રને વ્યવસ્થિત ગોઠવી અને બહુ જ સરળતાથી શ્રદ્ધાળુને માતાજીના દર્શનનો લાભ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસ અને પરિવાર દ્વારા ખેડબ્રહ્મા ખાતે મા જગદંબાને વાજતે ગાતે ધજા ચડાવવામાં આવી હતી. આ એક પરંપરા છે, જે મુજબ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન પોલીસ વિભાગની કામગીરી ખૂબ જ વધુ હોય છે અને 15 દિવસ સુધી 24 કલાક ખડે પગે સેવા આપે છે અને અહીંથી પસાર થતા પદયાત્રિકોની સેવા કરે છે. આ ધ્વજારોહણ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરી અને સાબરકાંઠા પોલીસ વતી પરંપરાગત રીતે જે રીતે માતાજીને ધજા ચડાવવામાં આવે છે એવી રીતે પોલીસની ધજા ચડાવવામાં આવી અને સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લામાં સુખ શાંતિ બની રહે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી અને આશીર્વાદ લેવામાં આવ્યા. જૂનાગઢના પવિત્ર પર્વત ગિરનારની ગોદમાં આવેલ જાગતા પીર તરીકે પ્રખ્યાત દાતાર જમીયલ શાહ પીરનો ઉર્સ મુબારક ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. નીચલા દાતાર તરીકે ઓળખાતા અને કોમી એકતાના પ્રતીક એવા દાતારની દરગાહ શરીફ ઉપર હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ફૂલ અને ચાદર ચડાવીને ઉર્સની શરૂઆત કરી હતી. ઉર્સ સાથે અહીં મેળો પણ યોજાય છે, જેમાં આગ્રા, દિલ્હી, કલકત્તાના વેપારીઓ ઇમિટેશન જ્વેલરીઓ વેચવા આવે છે. સાથે મનોરંજન માટે સિદ્ધિ બાદશાહનું ધમાલ નૃત્ય પણ યોજાય છે. આજે અમારા દાતાર બાપુનો ઉરસ છે. ઉરસ અનુસંધાનની અંદર અમે હિન્દુ મુસ્લિમ એકતા થઈને ઉરસની ઉજવણી કરીએ છીએ અને 5-7 દિવસ સુધી બધા એકતા થઈને અમે જમણવાળે ચાલુ રાખ્યું છે. 5 દિનનો ઉરસ હોય છે, હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળી અને આ ઉરસનો કાર્યક્રમ ઉજવે છે અને હિન્દુનો તહેવાર હોય તો પણ મુસલમાન અને હિન્દુ અને મુસ્લિમ બે ભાઈઓ ભેગા મળી અને કાર્યક્રમ ઉજવે છે. બહુ સારો અનુભવ છે, ખૂબ ભીડ પણ છે, શ્રદ્ધાળુઓ છે, હિન્દુ મુસ્લિમ સાથે મળી અહીંયા દુઆ કરે છે, બધાની દુઆ કબૂલ થાય છે. બહુચરાજી માર્કેટયાર્ડની ખાલી પડેલી ખેડૂત વિભાગની એક બેઠક માટે આજે મતદાન યોજાયું હતું. ચૂંટણીને લઈને જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. અહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર કિરીટભાઈ પટેલ સામે પક્ષના જ વરિષ્ઠ સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા ભારે ચર્ચાસ્પદ બની છે. ચૂંટણી મતદાનમાં તાલુકાની મંડળીઓના કુલ 269 મતદારોમાંથી 264 મતદારોએ મતદાન કર્યું હતું. આવતીકાલે મતગણતરી યોજાશે. 269 માં છે કુલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે. ચોક્કસ વિજય છે. વેપારી વિભાગમાં ફક્ત એક નિયુક્તિ પત્ર મળતા વેપારી વિભાગની એક સીટ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી. જ્યારે ખડી ખેડૂત વિભાગની એક સીટ માટે કુલ 2 હરીફ ઉમેદવાર માન્ય રહેતા આજરોજ એનું મતદાન યોજવામાં આવેલું છે તથા આવતીકાલે એની મતગણતરી કરી વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાની 77 ગ્રામ્ય વિધાનસભા સીટમાં આવતા કુપોષિત બાળકોને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે દત્તક લીધેલ 138 બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને દત્તક લીધેલા બાળકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. મારો જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં જેટલા કુપોષિત બાળકો સરકારી રેકોર્ડ ઉપર છે, તમામ બાળકોને દર મહિને પોષક કીટ આપવી અને આ કીટ 12 મહિના સુધી આપવી, જેનાથી બાળક કુપોષણમાંથી બહાર આવે. આ ઉપરાંત મારા વતન ધ્રોલ શહેર ધ્રોલ તાલુકાના 63 જેટલા બાળકોને પણ મેં દત્તક લીધા. આ વિતરણ કાર્યક્રમ યોજી અને 138 જેટલા બાળકો વાલીઓ સહિત આવ્યા હતા અને એના વાલીઓને આજે આ પુસ્તક અર્પણ કરી. સુરતના ચલથાણમાં ભારત સરકાર યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અને ગોધરા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમના માટીને નમન વીરને વંદન અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાના દ્વિતીય ચરણની શરૂઆત કરવામાં આવી હતી. એક રેલી યોજી હતી જેમાં ચાલથણ ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને ગામની માટી કળશમાં પધરાવી હતી. યુવા સાથીઓને કાર્યક્રમમાં ભાગ લીધો और इसके साथ ही आसपास का जो क्षेत्र है वहाँ के लोगों को कार्यक्रम के बारे में अवगत कराया और घर से, दुकानों से और आसपास के जो लोग हैं वहाँ से मिट्टी को एकत्र किया और इस ग्राम पंचायत की जो मिट्टी है उसी मिट्टी का एक भाग जो है वो राष्ट्रीय स्तर पे जो होने वाला कार्यक्रम है दिल्ली में मेरी माटी मेरा देश का, वहाँ पर वो जाने वाला है और हमारे गुजरात को और हमारे सूरत ज़िले को वहाँ पर उसका वो प्रतिनिधित्व करके और उसका एक आहुति के रूप में वो वहाँ पर प्रस्तुत करेंगे. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 52 લોકોના મોત થયા હતા, જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અહીં ધાર્મિક આયોજનમાં સામેલ લોકો હુમલાનો શિકાર બન્યા હતા. તો આ આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં એક વરિષ્ઠ અધિકારી પણ સામેલ છે. બીજી તરફ પાકિસ્તાનમાં ખેબર પખ્તુનખ્વાના અંગુમાં આવેલી એક મસ્જિદમાં પણ મોટો બ્લાસ્ટ થયો હતો. તેના કારણે અહીં ઘણા લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે, જ્યારે ઘણા લોકોના મોત થયા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદય રોગો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1972માં સ્વિટ્ઝરલેન્ડના જીનેવા સ્થિત બિન સરકારી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો આ વર્ષની થીમ છે હૃદયનો ઉપયોગ કરો, હૃદયને જાણો. આ દિવસ લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સીવીડીના નિવારણ અંગે શિક્ષિત કરે છે. તે તમાકુના ઉપયોગની ખરાબ અસરો, અસ્વસ્થ આહાર અને શારીરિક નિષ્ક્રિયતાના જોખમોને પ્રકાશિત કરે છે. આને કારણે લગભગ 80% લોકો હૃદય રોગને કારણે અકાળે મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા હૃદય સ્વસ્થ જીવનશૈલીને મૂળભૂત માનવ અધિકાર તરીકે પ્રોત્સાહન આપે છે. ચીનમાં ચાલી રહેલી 19મી એશિયાઈ ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટના 6ઠા દિવસે ભારત 32 મેડલ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. ભારતના નામે અત્યાર સુધી 8 સુવર્ણ, 12 રજત અને 12 કાંસ્ય પદક મળીને કુલ 32 મેડલ છે. આજે દિવસની શરૂઆતમાં જ પલક ઈશા સિંહ દિવ્યાએ 10 મીટર એર પિસ્તોલમાં મહિલા શૂટિંગ ટીમમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી ઐશ્વર્ય પ્રતાપસિંહ, સ્વપ્નિલ સુરેશ અને અખિલ સરોનિયાએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે સુવર્ણ જીત્યો હતો, જ્યારે સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમને કાંસ્ય મેડલ મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિજેતા ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 3-0 હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આગળ સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયા અને કોરિયા વચ્ચેની મેચના વિજેતા સાથે ટકરાશે. આ દરમિયાન ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડ સામે 3-0 નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો છે. મહિલા બોક્સિંગમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન નિખત જરીને ક્વાર્ટર ફાઇનલમાં જોર્ડનના હનાન નાસરાને 2 મિનિટમાં નોકઆઉટથી હરાવીને 50 કિલોગ્રામ વજન વર્ગમાં ભારત માટે વધુ એક મેડલ નક્કી કર્યો છે. આ જીત સાથે નિખાતે ભારતની પેરિસ ઓલિમ્પિક ટીમમાં તેના સ્થાનની સત્તાવાર પુષ્ટિ કરી. જ્યાં સુધી તેના એશિયન ગેમ્સના અભિયાનની વાત છે તો તેનો મુકાબલો સેમિફાઇનલના થાઇલેન્ડની ચુથામત રક્ષત સામે થશે.
આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચાર માટે જોતા રહો ડીડી ગિરનાર. નમસ્કાર.